तो विद्यार्थी केम छो बधा तो आज वीडियो लेक्चर है फसान स्लूज पर बराबर तो काले अपने डायपोल मोमेंट वालों जो कि द्विध्रुव चाक मात्रा विषय ये अपने सेना विषय महती आप कोईपण सहसंयोजक बंध में आयनीय कैरेक्टर के तो हम अपने फसान स्लूज में शू जुशु के फसान स्लूज से महती आपसे आयनीय संयोजन में सहसंयोजक लाक्षणिकता के તેના વિશે આપણે કોણ માહિતી આપશે ફઝાન્સ નામનો વૈજ્ઞાનિક હતો એટલે નામ એનું શું પડે ફઝાન્સ રૂલ્સ ઓકે આપણા આપણા જે ચોપડીમાં નેક્સ્ટ ટોપિક છે બરાબર ખાલી નિયમ નામ નથી લખેલું ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ બરાબર તો હવે જો કે જેટલું ધ્રુવીકરણ વધુ ધ્રુવીકરણ વધારે બરાબર એટલું હું તો સાથે ધ્યાન આપજો કે જે ધન આયન હોય एक वस्तु समझो शरीर प्रोटॉन इलेक्ट्रॉन जय प्लस बने एने प्लस तो शू अगर प्रोटॉन दस इलेक्ट्रॉन ने साचा केंद्र प्रत्ये दस इलेक्ट्रॉन आकर्षण होती जवानु એટલે કે કેન્દ્રમાં જે પ્રોટોન છે જે ભાર છે તે કેવો થશે અસરકારક થશે એટલા માટે હું કરશે કક્ષા સંકોચાશે એટલે કદ નાનું થાય તાનાદર કેવું થયું કેવું થશે આ અને વધારે પડતો આકર્ષે એટલે કદ વિદ્યાર્થી કેવું થાય નાનું અને જે સહસંયોજક લાક્ષણિકતામાં વિદ્યાર્થીઓ વધારો થાય સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થશે ઓકે ચાલો હવે એને આપણે એપ્લિકેશન જોઈએ તો એક વસ્તુ સમજો વિદ્યાર્થીઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ફરક પડશે તે તો ધારો કે આપણે પહેલો સમૂહ લઈ લઈએ તો હેલીના કી રબડી ચાલો તમને ખબર જ છે કે સમૂહ એકમાં શું થાય ચાર્જ કેટલા પ્લસ વન પ્લસ વન પ્લસ વન ચાલો ઉપરથી નીચે તરફ જતા ધન આયનના કદમાં વધારો થાય કે ઘટાડો થાય ઉપરથી નીચે તરફ જતા શું થાય એક નવી કક્ષા ઉમેરાતી જાય તેથી શું થશે કદમાં વધારો થાય તો વિદ્યાર્થીઓ શું થશે કે સહસંયોજક લાક્ષણિકતામાં ઘટાડો અને આયનીય લાક્ષણિકતામાં વધારો જોવા મળે તેથી જ વિદ્યાર્થી યાદ રાખવું કે લિથિયમ સામાન્ય રીતે કયા સંયોજન બનાવે એ સહસંયોજક સંયોજન બનાવે યાદ રાખવું કે લિથિયમ જ્યારે કોઈ સંયોજન સાથે જોડાશે ત્યારે એના અંદર શું થશે કે જે સહસંયોજક લાક્ષણિકતાની ભાવના વધારે હશે એના અંદર ઓકે ચાલો આ તો ચાલો એવી જ રીતે આપણે બીજું સોલ્વ કરીએ બીજા સમૂહ બેટા માંગે કાર સ્કૂટર પાપરાઝી ચાલો બી એ પ્લસ ટુ એમ જી પ્લસ ટુ સી એ પ્લસ ટુ સ્ટોન્સિયમ પ્લસ ટુ ને બેરિયમ પ્લસ ટુ ચાલો ઉપરથી નીચે તરફ ગયા તેમ ધન આયનના કદમાં વધારો જોવા મળે છે ચાલો ધન આયનના કદમાં વધારો જોવા મળે તો શું થશે કે કઈ લાક્ષણિકતા સહસંયોજક એટલે કે કોવેલેન્ટ કેરેક્ટર ડિક્રીઝ થાય સહસંયોજક લાક્ષણિકતા ઘટે અને આયનીય લાક્ષણિકતા વધે ઓકે વિદ્યાર્થીઓ બહુ સિમ્પલ હતું ચાલો હવે આપણે સમૂહ 17 નો જોઈએ સમૂહ 17 જો મેં તમને આયનીય લાક્ષણિકતા માટે શું કીધું કે ધન આયનના કદ નાના હોવા જોઈએ ઋણ આયનના કદ મોટા ધન આયનના કદ નાના ક્યારે હોય ઉપર જે નીચે તરફ જાય તેમ શું થશે કે કદ મોટો થતું જાય ઓકે ચાલો હવે સમૂહ 17 ની વાત કરીએ તો સમૂહ 17 માં કોણ આવી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન ને આયોડિન ચલો માઇનસ 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 તો ઉપરથી નીચે તરફ જાય તેમ ઋણ આયનના કદ વધે તેથી ધ્રુવીકરણમાં શું થાય વિદ્યાર્થીઓ વધારો થાય યાદ રાખો જેટલું ધ્રુવીકરણ વધારે એટલું સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે વધારે ઋણ આયનના કદ વધે તેમ
શું થાય? સહસંયોજક લાક્ષણિકતા, સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય અને આયનીય લાક્ષણિકતામાં તમારે લખી દેવાનું કે આયનીય લાક્ષણિકતામાં ઘટાડો થશે. ઓકે, ચલો હવે આપણે સંયોજનનો ઉદાહરણ લઈએ તો તમને વધારે સમજ પડશે. ચાલો તો પહેલું ઉદાહરણ આપણે લઈએ, તો સમૂહ પહેલાનું લઈએ તો લિથિયમ ફ્લોરાઈડ, લિથિયમ ક્લોરાઈડ, લિથિયમ બ્રોમાઈડ અને લિથિયમ આયોડાઈડ. હવે જોજો કે આના અંદર પોઝિટિવ આયન તો કોમન છે, જો શું છે? લિથિયમ 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 લિથિયમ. હવે ઉપરથી નીચે તરફ જાય તો બોલો, જો ધન એટલે કદ સમાન છે પણ ઋણ એટલે કદમાં શું થયો? વધારો થયો. દેખાય ક્લોરિન ક્લોરિન ઋણ આયનના કદમાં વધારો થતા શું થશે? ઋણ આયનના કદમાં વધારો થતા શું થશે? કે યસ, જે કોવેલન્ટ કેરેક્ટર એટલે સહસંયોજક લાક્ષણિકતા એમાં કેવી હશે? વધુ હશે. તો ઓર્ડર અરેન્જ કરો તો શું હશે? લિથિયમ ક્લોરાઈડ, લિથિયમ ક્લોરાઈડ, પછી છે લિથિયમ બ્રોમાઈડ, લિથિયમ આયોડાઈડ. સહસંયોજક લાક્ષણિકતાના આધારે કરો જો શું હશે? લિથિયમ ક્લોરાઈડ ઓછું, એના કરતા ઓછું આનું, બરાબર. ને આયનીય લાક્ષણિકતા પ્રમાણે અરેન્જ કરવું હોય તો શું થશે? ડાઉન ધી ગ્રુપ થશે, બરાબર. તો જો જેમ નીચે તરફ ગયા ત્યાં સુધી કીધું આનું ઓછું છે, આના કરતા આનું ઓછું, આના કરતા આના ઓછું, આના કરતા, બરાબર. ચાલો એટલે સમૂહમાં નીચેથી ઉપરથી નીચે તરફ જાય તેમ સહસંયોજક લાક્ષણિકતા શું થયો? વધારો થયો, બરાબર. હવે એમ નહીં કહેવું કે લિથિયમ ક્લોરાઈડ આના કરતા વધારે છે, આનું શું છે? સહસંયોજક લાક્ષણિકતા કેવી છે? ઓછી છે. ચાલો આ નોટ ડાઉન કરજો. ચાલો હવે આપણે જોઈએ અન્ય ઉદાહરણ. વિદ્યાર્થીઓ આપણા ટેક્સ્ટબુકમાં નહીં મળે, આપણે મેં તમને હજી બી કહેતો છું કે તમે મેં જે ચલાવતો છે તે કોમ્પિટિટિવ એક્ઝામના આધારે ચલાવતો છે, બરાબર. એટલે ખાસ લેક્ચરમાં ધ્યાન આપજો, નોટ્સ તમારા શબ્દો બનાવતા રહેજો, હું જે કંઈ અહીંયાથી બોલું જે તમને લાગે ઇમ્પોર્ટન્ટ છે લખવા જેવું તે સાથે લખતા પણ રહેજો. ઓકે, ચાલો બીજા ઉદાહરણ જોઈએ. તો બેરિયમ ક્લોરાઈડ MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઈડ CaCl2, સ્ટ્રોન્સિયમ ક્લોરાઈડ. ચાલો બોલો, જો ઉપરથી નીચે તરફ જતા જો ઋણ આયનના કદ કેવા છે? સરખા દેખાય તમને, પણ ઉપરથી નીચે તરફ ગયા તેમ ધન આયનના કદમાં શું થયો? વધારો થયો. શું થયો? ધન આયનના કદમાં વધારો, બરાબર. તો શું થશે? સહસંયોજક લાક્ષણિકતામાં ઘટાડો જોવા મળે ને, કેમ કે મેં તમને કીધું કે સહસંયોજક લાક્ષણિક માટે ધન આયનનું કદ નાનું હોવું જોઈએ, અને આયનની લાક્ષણિકતામાં વિદ્યાર્થીઓ શું થયો? આયનની લાક્ષણિકતામાં વધારો જોવા મળે. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો હવે તમારે મને આનું ઉદાહરણ આવે, CaF2, CaCl2, CaBr2 અને CaI2. ચાલો આનો તમારે મને હોમવર્ક કરીને મોકલવાનો છે, બરાબર. ચાલો પહેલા તમે પોઝ કરો, તમે મેં હમણાં સમજાવી દઉં. ચાલો વિડીયો પોઝ કરો ને કરો જો. ચાલો શું જોવા મળ્યું બોલો જો? કે ઘન આયનના કદ તો કેવા છે? સરખા, બટ ઉપરથી નીચે તરફ ગયા તેમ ઋણ આયનના કદમાં વધારો. તો સહસંયોજક લાક્ષણિકતા માટે ઋણ આયનનું કદ મોટું હોવું જોઈએ. તો શું થશે? ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક લાક્ષણિકતામાં વધારો જોવા મળે છે. અને બીજો પણ લખવાનો, કારણ ઋણ આયનના કદમાં વધારો થયો તેથી સહસંયોજક લાક્ષણિકતામાં વધારો અને આયનની લાક્ષણિકતામાં ઘટાડો જોવા મળ્યો. ઓકે ચાલો આટલો મત પડી. હવે બીજો અન્ય ઉદાહરણ જોઈએ કે ધન આયન અને ઋણ આયનની આપણી સહસંયોજક લાક્ષણિકતા પર અસર. તો યાદ રાખો, જેટલો ધન વીજભાર વધારે, જેટલો ધન વીજભાર, જેટલો પોઝિટિવ ચાર્જ વધારે તેમ શું હશે? કે સહસંયોજક લાક્ષણિકતા વધુ. ચાલો ઉદાહરણ લઈએ તો NaMgAlSi, તો જો એને પર Mg +1 +2 +3 ને +4. તો જો વિદ્યાર્થીઓ આ બધા છે ને સ્યુડો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન.
મલ્ટીપ્લિકેશન કહેવાય એટલે કે આ બધા કેવા છે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ છે કેવી રીતે જો આના અંદર કેટલા ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન તો હવે આના અંદર જો પ્રોટોન કેટલા છે 14 આના 13 12 ને 11 તો 14 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન સરળતાથી ખેંચી લે એટલે કદ નાનો થાય તેથી તમે આમ જાય હું થશે આવર્તમાં આમાં ડાબેથી જમણે આવર્તમાં એટલે વિદ્યાર્થી આવો યાદ રાખજો કે શું થયું કે સહસંયોજક સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય છે તો વિદ્યાર્થીઓ યાદ રાખો કે તમને ખબર જ હશે કે NaNG+2 સરળતાથી કેવું બનાવે આયનીય સંયોજન બનાવે કોની સરખામણીમાં Al+3 અને Si+4 ની સરખામણીમાં ઓકે તો ચાલો તમારે મને કહેવાનું છે NaCl MgCl2 AlCl3 ને SiCl4 કોની આ તમે સહસંયોજક લાક્ષણિકતાને ઉતરતા ક્રમમાં ગોઠવો કયા ક્રમમાં ઉતરતા ક્રમમાં જો તમે નવા છે વિડીયોમાં તો કમેન્ટ સેક્શનમાં કે આ આપણો WhatsApp ગ્રુપ પર તમે જવાબ આપી શકો છો ઓકે ચાલો આ થયો આ દીકરો ધન આયન વિશે હતું હવે આપણે ઋણ આયન વિશે જોઈએ તો ઋણ આયન વિશે શું છે તે જો હવે સમજો કે જેમ ઋણ વિસ્તાર વધારે બરાબર તેમ ઋણ આયનનું કદ વધે તેમ હું તો વિદ્યાર્થીઓ ધ્રુવીકરણ એટલે કે પોલરાઇઝેશન ધ્રુવીકરણ વધશે બરાબર અને તેમ શું થશે કે જે સહસંયોજક લાક્ષણિકતા હશે સહસંયોજક લાક્ષણિકતામાં વધારો જોવા મળશે વિદ્યાર્થીઓ અક્ષર જરાક ફટાફટ લખો છે કે જરાક એવા આવતા છે તમે મારા વાલા વિદ્યાર્થીઓ છો તમે સમજી શકશો ઓકે ચાલો હવે F- O2 માઇનસ ને N3 માઇનસ ચાલો ફ્લોરિન ઓક્સિજન અને હાઇડ્રોજન તમે આમ ગયા તો વિજભારમાં શું થયો વિજભાર વધે કદ વધે અને હું થશે વિદ્યાર્થીઓ સહસંયોજક લાક્ષણિકતામાં શું થાય વધારો જોવા મળે ચાલો આને આપણે સંયોજન લઈએ આપણે AlN Al2O3 ને આ છે AlF3 તો બોલો જો સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે કોની જો પહેલા તો ધન આયન કેવા છે સરખા બરાબર પણ નાઇટ્રોજનનો વિભાગ સૌથી વધારે એટલે વિદ્યાર્થીઓ આ તમારો કોનો છે સહસંયોજક લાક્ષણિકતામાં એમાં કોઠે આપણે ઉત્તરતા ક્રમમાં બરાબર તો જો પહેલા મેં તમને સમાન આયનો બતાવ્યું પછી જો આપણા ઋણ આયન જુદા જુદા હોય ત્યારે આપણે કેવી રીતે કહીશું તેના આધારે આપણે જોયું બરાબર ચાલો હવે આપણે વિદ્યાર્થીઓ જો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા નીટ અને જેઈ માટે બરાબર નોટ્સ વિદ્યાર્થીઓ સાચવીને રાખજો બરાબર તમને બહુ જ કામ લાગશે ને આ ચોથું ચેપ્ટર બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો હવે જે આપણે નેક્સ્ટ જે છે આના અંદર ટોપિક તે કહેવાય છે સ્યુડો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એટલે કે આભાસી ઇલેક્ટ્રોનની રચના હવે આભાસી ઇલેક્ટ્રોનની રચના વિદ્યાર્થીઓ કોને કહેવાય તે સમજો તો Na+ ને ઇલેક્ટ્રોનની રચના શું થાય વિદ્યાર્થીઓ સમજો 1s2 2s2 2p6 એટલે કે નિયોન જેવી થાય બરાબર ચાલો આપણે કોપર ની લઈએ Cu બરાબર ચાલો કોપર નો પરમાણુ ક્રમાંક 29 તો હું થઈ આર્ગોન બરાબર આર્ગોન ને પછી આવે 3d10 4s1 બરાબર ચાલો મેં આર્ગોન ની ઇલેક્ટ્રોનની રચના લખતો છે તો આર્ગોન નું થાય 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1 બરાબર ચાલો મેં હવે દીકરાઓ Cu+ ની ઇલેક્ટ્રોનની રચના લખું તો અહીંયા 4s1 થઈ જાય 0 થાય કે એક ઇલેક્ટ્રોન જાય તો હવે આપણે જો કે વિદ્યાર્થી આ જે 18 ઇલેક્ટ્રોન છે બરાબર જો હું જો કેટલા ઇલેક્ટ્રોન છે 18 તો આ જ 18 ઇલેક્ટ્રોન ને વિદ્યાર્થીઓ હું એ લોકો શું કહે કે સ્યુડો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જો આના અંદર કેટલા હતા 2.8 કે જો 10 થઈ ગયા ને 2.8
થયા પણ આ કેટલા થયા 18 તો એ લોકોનો શું કહેવું છે કે જેમાં સ્યુડો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે એટલે કે આભાસી ઇલેક્ટ્રોનની રચના હશે તેમાં સહસંયોજક લાક્ષણિકતા વિદ્યાર્થીઓ કેવી છે એકદમ મહત્તમ તો ધ્યાન આપજો એનું ઉદાહરણ કે CuCl અને NaCl બે બંનેમાં જો નેગેટિવ આયન કેવા છે કોમન પણ કોપર નું ઇલેક્ટ્રોનિકતા કેવી છે સ્યુડો એટલે કે એનો કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન કેવું થશે વધુ તેથી એની સહસંયોજક લાક્ષણિકતા વિદ્યાર્થીઓ કેવી હશે વધુ તમે વિચારશો કે સર એવું કઈ આપણે કે જેથી અમને ઈઝી પડે તો ગાંડાઓ તમને ટ્રિક તમારો સર છે ને તમને ટ્રિક આપે છે તો જે આભાસી ઇલેક્ટ્રોનિક રચના છે તો એની તમને ટ્રિક આપતો છે તો જો Cu Ag Au બરાબર Q Ag I બરાબર આ બધાનું કેવું છે સ્યુડો ઇલેક્ટ્રોનિક રચના છે બરાબર કે જે સ્યુડો ઇલેક્ટ્રોનિક રચના નો ઉપરથી નીચે તરફ જતા હું થશે કે એ લોકોના સહસંયોજક લાક્ષણિકતા ઘટશે એ આપણને ખબર જ છે ચાલો આ ત્રણ હતું પછી બીજા છે કે Zn CD ને આ Hg બરાબર આ એનો ઉપરી કે Q Ag I બરાબર જા ચલ્લા હબ કર કેયા જો ક્યું આગે આઈ હવે આગળ આવી તો હું કહેલું કે જા ચલ્લા હબ કર કેયા તો વિદ્યાર્થી આ બધા જ કેવા છે કે જે આભાસી ઇલેક્ટ્રોનની રચના ધરાવે અને આ બધાની જ કેવું છે કે જે સહસંયોજક લાક્ષણિકતા છે અથવા ધ્રુવીકરણ કરવાની શક્તિ જેને ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝેશન પાવર બીજા બધા જ કરતા કેવો છે વિદ્યાર્થીઓ વધારે છે ને આમાં ઉપરથી નીચે તરફ જતા હોય તો છે વિદ્યાર્થીઓ એમાં ઘટાડો જોવા મળશે ઓકે ચાલો આટલું થયું વિદ્યાર્થીઓ આ વિડિયો લેક્ચર તમારા માટે બહુ જ ખાસ છે આપણે ચોપડીમાં આટલી બધી માહિતી નથી આપી ચાલો હવે જોઈએ તો જેમ મેં હું કીધું કે જેમ ધન વીજભાર વધારે તેમ સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે વધુ તો ચાલો આપણે મેં તમને ઉદાહરણ આપી દીધેલું છે લિથિયમ ફ્લોરાઇડ લિથિયમ ફ્લોરાઇડ લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ આયોડાઇડ તમારે અરેન્જ કરવાનું છે કેવી રીતે આની ઓછી આમ આવશે ચાલો હવે લઈએ Hg2Cl2 અને HgCl2 તો HgCl2 માં આના અંદર આનો વિસ્તાર પ્લસ 2 ને આનો પ્લસ 1 બોલો તો કોની સહસંયોજક વિદ્યાર્થીઓ આજે બધું સમજાવતો છે એટલે તમને સહસંયોજક લાક્ષણિકતાના આધારે સમજાવતો છે તો શું હશે HgCl2 નું વધારે કોને આનું ઓછું હશે સોરી આનું ઓછું આનું કેવું હશે વધારે ઓકે ચાલો હવે ત્રીજું સંયોજન લઈએ SF2 SF4 ને SF6 ચાલો 6 આવશે અહીંયા તો બોલો જો વિજભાર સલ્ફર આ ફ્લોરિન બે છે એટલે આ પ્લસ 2 પ્લસ 4 ને આ પ્લસ 6 તો મેં તમને કીધું કે જેમ ધન વિજભાર વધારે તેમ સહસંયોજક લાક્ષણિકતા વધારે તો આ આવશે આ ઓકે વિદ્યાર્થીઓ ચાલો એના પછી છે તો સ્ટ્રોન્સિયમ SrCl2 SnCl2 અને આ CdCl2 બરાબર તો આના અંદર બી ક્રમ વિદ્યાર્થીઓ કઈક આવો છે તો આ બધા જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ તમારે જેઈ નીટના પોઈન્ટ ઓફ વ્યુથી બહુ જ ઘણા ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચાલો તો આપણે શું શીખ્યા કે જેમ ધન વિજભાર વધારે તેમ શું હશે સહસંયોજક લાક્ષણિકતા વધુ અને આયનીય લાક્ષણિકતા ઓછી જેમ ધન વિજભાર વધારે તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ અને આયનીય લાક્ષણિકતા ઓછી બરાબર ચાલો હવે આપણે બીજો અસર જોવાના છે એના પર નેક્સ્ટ કે સહસંયોજક લાક્ષણિકતાની સહસંયોજક લાક્ષણિકતા પર શું થશે કે લાક્ષણિકતા કલર પર કેવી રીતે અસર કરશે એટલે કે એના કલર કેવો હશે તો વિદ્યાર્થી જો હવે આપણે લઈએ એજી એફ એજી સી આઈ એજી બી આર ને એજી આઈ જો ધન આયન તો અહીંયા ધન આયનના કદ કેવા છે સમાન પણ ઋણ આયનના ઉપરથી નીચે તરફ જાઓ તેમ કદ વધે અને મેં તમને કીધું છે કે ઋણ આયનનું જેમ કદ વધે તેમ એનું શું થશે કે કઈ લાક્ષણિકતા સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય એટલે કે ઋણ આયન ના કદ વધે સહસંયોજક લાક્ષણિકતા વધે બરાબર તેમ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે તેમ કલરની તીવ્રતામાં
વધારો થાય વિદ્યાર્થી યાદ રાખજો કે જે AGF છે એના અંદર કેવું છે આયનીય સંયોજન છે તેથી તે વિદ્યાર્થીઓ કલરલેસ છે કેવો છે રંગવિહીન કલરલેસ છે હવે AgCl છે તે કેવો છે ધોળો ધોળો એટલે કે સફેદ એ કેવો છે આ રંગવિહીન આ કેવો છે સફેદ ઉપરથી નીચે તરફ જતો કલરની તીવ્રતા વધે આ તમારો લાઈટ યલો છે એટલે કે લાઈટ યલો અને જે AGI છે તે ડાર્ક યલો છે એટલે જો તમને એક વસ્તુ સમજ પડી કે તમે વિચાર સર આવું તમે શું કરો ભણો વિદ્યાર્થીઓ ભણવાની આપણે કામ શું છે કે આપણને ખબર તો પડે ને કે કયા તત્વો ની પ્રોપર્ટી કેવી હશે એના આધારે એનો કલર કેવો ને આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તો જો ઉપરથી નીચે તરફ ગયા તો હું કહું કે કલરની તીવ્રતામાં વધારો થયો આપણને એટલું ખબર પડી કે જેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે તેમ એની કલરની તીવ્રતા પણ વિદ્યાર્થીઓ કેવી હશે વધુ હશે ઓકે ચાલો પછી એની આપણે વાત કરીએ કે ઉષ્ણીય સ્થાયીતા ઉષ્ણીય સ્થાયીતા વિશે એને આપણે માહિતી મેળવીએ તો ઉષ્ણીય સ્થાયીતા પર કેવી રીતે અસર કરશે તો સહસંયોજક લાક્ષણિકતાના ઉષ્ણીય સ્થાયીતા પર કઈ રીતે અસર કરશે તો ચાલો જોઈએ કે જેમ આવર્તમાં ને આ આવર્તમાં એટલે કે આપણે ધન આયનની વાત કરીએ ધન આયન તો કદ હું થાય આમ જાય તો ઘટે ને આમ જાય તો કદ વધે તો વિદ્યાર્થી યાદ રાખો કે આમ જાય તો કદ સાથે ઉષ્મીય સ્થાયીતા માપક ઘટાડો થાય ને આના અંદર ઉષ્મીય સ્થાયીતામાં વધારો જોવા મળે જેમ તમે આમ કહેતા ઉષ્મીય સ્થાયીતામાં ઘટાડો ને આમ જાય ઉષ્મીય સ્થાયીતામાં વધારો 12માં વિદ્યાર્થીઓ 12માં જે 12ની વાત કરો 12માં પણ આ ટોપિક છે જ બટ એટલો ડીપમાં નહીં મને હું છે ખબર કે ખાલી એમ આપી દઈ કે કેવી રીતે તમે કરશો તો આપણે હમણાં બરાબર સમજી લો તો મને 12માં બહુ જ કામ લાગશે ચાલો તો આપણે ઉદાહરણ લઈ લઈએ જો નાના પાટીકર ઐશ્વર્યાને સબમરીનમાં બાયોલોજી ની ભે બરાબર ચાલો તો NH3 PH3 ASH3 બરાબર આમ થયું તો જો હવે બોલો જો તેમ ઉપરથી નીચે તરફ જાય તેમ ઉષ્મીય સ્થાયીતામાં શું થાય વધારો થાય બરાબર આ આવો જ ક્રમ આવશે ઓકે ચાલો એવી જ રીતે લઈએ કુંભુરી સલમાન સેલેના ટેમ્પોમાં લવ કરે બરાબર તો H2O H2 ચાલો જો આ સંયોજનની ઉષ્મીય સ્થાયીતા ઉપરથી નીચે તરફ જતા શું થશે વધારો થશે ને બરાબર એટલે આ આમ આવશે ઓકે વિદ્યાર્થીઓ જો આ તમે સમજી ગયા આ તો તમને સરળતાથી આવડતું જશે ચાલો હવે આપણે બીજા સમૂહના બેટા માંગે કાર સ્કૂટર બાપરડે ઢેંકણે ચાલો આ એના ઓક્સાઇડ છે તો આ બી આની ઉપરથી નીચે તરફ જતા હું થશે એની સ્થાયીતામાં શું થાય વધારો થશે ને સ્થાયીતામાં વધારે એટલે આ વધુ સ્થાયી ને આ કેવો છે વિદ્યાર્થીઓ ઓછો સ્થાયી એટલે એને શું થશે સરળતાથી ડીકમ્પોઝિશન થઈ જશે બરાબર ચાલો હવે જરાક એના સલ્ફેટના ઉદાહરણ લઈએ બેટા માંગે કાર સ્કૂટર બાપ ચાલો BeSO4 વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો કે મે બી હમણાં તમને કંટાળો આવતો હશે પણ આ જો શીખી ગયા ને તો તમારા 12માં તમને એટલી મજા આવે ને કરવાની કે આ બધું આવડતું હોય બરાબર ચાલો આમ થશે ઉપરથી નીચે તરફ જતા સ્થાયીતામાં શું થાય વિદ્યાર્થીઓ સલ્ફેટ સોરી વિદ્યાર્થીઓ સલ્ફેટ સલ્ફેટની સ્થાયીતામાં થાય વિદ્યાર્થીઓ ઘટાડો જોવા મળે એટલે આ આવું આવશે ઓકે તો આજે આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થીઓ આઈ હોપ કે આપણે બહુ જ ડીપમાં શીખ્યા છે બરાબર તો જો ફસલ સુરક્ષાની પહેલા એક વસ્તુ સમજી લેજો કે ઋણ આયનના કદ મોટા હોય અને ધન આયનના કદ નાના હોવા જોઈએ એટલે આઈ હોપ કે તમે બધા વિડિયો લેક્ચર આપણો એન્જોય કર્યો હશે ને બરાબર બધાને સમજ પડી હશે તમે કહેશો નોટ્સ કેવી રીતે બનાવવાની દીકરો જે મેં બોલ્યો છે જે બોર્ડ પર લખાવેલું છે તમારે કેવી રીતે નોટ્સ લખવાની છે ને નોટ્સ લખાઈ જાય તો તમારે મને ફોટો સેન્ડ કરી દેજો ઓકે ત્યાં સુધી બાય ટેક કેર